નમસ્કાર મિત્રો આજે આપણે સમય સંખ્યામાં પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા તેના વિશે જાણીશું ઉપરાંત કોઈ પણ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવવી તે પણ શીખીશું પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા જે સમય સંખ્યામાં છેદ ધનપૂર્ણાંક તથા અંશ અને છેદમાં ફક્ત એક એ એક જ સામાન્ય અવયવ હોય વળી ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન હોય તેને પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા કહેવાય તેના માટે નીચે આપણે ચાર ઉદાહરણ આપ્યા છે ત્રણના છેદમાં પાંચ ઋણ પાંચના છેદમાં આઠ ઋણ સાતના છેદમાં અગિયાર અને બે ના છેદમાં સાત અહીં આપેલ ચારે ચાર ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે અંશ અને છેદ બંનેની અંદર સામાન્ય અવયવ એક જ મળે છે ઉપરાંત તમામ સંખ્યામાં છેદ ધન પૂર્ણાંક જ છે અને અંશ ધન અથવા ઋણ પૂર્ણાંક છે અહીં આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ અહીં આપણને આપેલ એક રકમ પંદરના છેદમાં પચીસ જો આપણે આ બંનેની અંદર સામાન્ય અવયવ તરીકે એકને તપાસીએ તો એક સિવાય પણ આ બંને સંખ્યાની અંદર સામાન્ય અવયવ જોવા મળે છે તેના માટે આપણે આ બંને સંખ્યાને નીચે સ્વરૂપે દર્શાવી શકીએ પાંચ ગુણ્યા ત્રણ અને પાંચ ગુણ્યા પાંચ એટલે કે પાંચ તેરી પંદર છેદમાં પચો પચો પચીસ આમ આ ઉપર અને નીચે પચીસ આ બંને સંખ્યાઓની અંદર આપણને પાંચ સામાન્ય અવયવ મળે છે આ બંનેને ઉડાડતા આપણને જે સંખ્યા મળે છે તે છે ત્રણના છેદમાં પાંચ આમ પંદરના છેદમાં પચીસ આ સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા આપણને ત્રણ ના છેદમાં પાંચ મળે છે આ રીતે આપણે જોયું કે સમય સંખ્યાના અંશ અને છેદના અવયવો પાડી સામાન્ય અવયવ દૂર કરતા મળતું અતિ સંક્ષિપ્ત રૂપ એ પ્રમાણિત સમય સંખ્યા છે આવી રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શક્યા સમય સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર કેવી રીતે કરવું તે આપણે જોઈએ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે સંખ્યા રેખા પર મધ્યમાં શૂન્ય અને સમાન અંતરે જમણી તરફ ધન અંકો જ્યારે ડાબી તરફ ઋણ અંકો આપણને જોવા મળે છે શૂન્યને જો વચ્ચે ગણીએ તો જમણી તરફ જેમ જતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે ધન સંખ્યામાં વધારો થતો જાય છે એ જ રીતે શૂન્યથી ડાબી તરફ ઋણ સંખ્યા નાની થતી જાય છે એટલે કે જમણી તરફ હંમેશા મોટો અંક આવે છે અને ડાબી તરફ હંમેશા નાનો અંક આવે છે હવે સમય સંખ્યાઓનું પણ સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરી શકીએ અહીં મધ્યમાં આપણે શૂન્ય લઈએ છીએ જેમ અંકોને સંખ્યા રેખા પર ગોઠવતા શૂન્યથી સમાન અંતરે એક છે એ જ રીતે શૂન્ય અને એકનું જેટલું અંતર છે એટલું જ અંતર શૂન્યથી ઋણ એકનું છે એ જ પ્રમાણે શૂન્યથી બેનું અંતર જેટલું છે એટલું જ શૂન્યથી ઋણ બેનું અંતર છે એ જ પ્રમાણે સમય સંખ્યાને એકના છેદમાં બે એક દ્વિતીયાંશને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે પણ શૂન્યથી એકના છેદમાં બે અને ઋણ એકના છેદમાં બે બંનેનું અંતર પણ સમાન જ થશે એ જ પ્રમાણે શૂન્ય અને એકની વચ્ચે એનાથી અડધો ભાગ એટલે એક દ્વિતિયાંશ એટલે શૂન્ય અને એક આ બંનેની વચ્ચે આપણે એક દ્વિતિયાંશ એકના છેદમાં બે એને દર્શાવી શકીએ એ જ પ્રમાણે શૂન્યથી જેટલું અંતર એકના છેદમાં બેનું છે એટલું જ શૂન્યથી ઋણ એકના છેદમાં બેનું અંતર છે આ રીતે આપણે સમય સંખ્યા એકના છેદમાં બે અને ઋણ એકના છેદમાં બે બંનેનું નિરૂપણ કરી શકીએ છીએ આ સિવાય જો વધુ સમય સંખ્યાઓ હોય તો તેને પણ આપણે દર્શાવી શકીએ અહીં એક સંખ્યા રેખા છે જેના પર શૂન્ય અને એક આ બંનેની વચ્ચે આપણે ઘણી બધી સમય સંખ્યાઓ દર્શાવી શકીએ આપણે જોઈએ તો શૂન્ય અને એકની વચ્ચે આપણે એકના છેદમાં દસ અહીં શૂન્ય અને એકની વચ્ચે કુલ દસ ભાગ દર્શાવેલા છે એટલે શૂન્ય અને એકના છેદમાં દસ ત્યાર પછી શૂન્યથી એટલા જ અંતરે બેના છેદમાં દસ આ રીતે આગળ વધતા આપણને ત્રણના છેદમાં દસ ચારના છેદમાં દસ એમ નવના છેદમાં દસ સુધી આપણને સંખ્યાઓ મળે છે આ રીતે શૂન્ય અને એકની વચ્ચેની કુલ નવ સમય સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ હવે આ રીતે આપણે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપી શક્યા હવે આપણે સમય સંખ્યાઓની સરખામણી જોઈએ સમય સંખ્યાની સરખામણી જોતા પહેલાં આપણે મૂળ બાબતો પણ જોઈ લેવી જોઈએ જેમ કે સંખ્યા રેખા પર જમણી તરફ જતાં મોટો અંક મળે છે અને ડાબી તરફ જતાં આપણને હંમેશા નાનો અંક મળે છે એ આપણે સૌ જાણીએ છીએ આ જ બાબતના પૂર્વ જ્ઞાનને આધારિત આપણે સંખ્યા રેખા પર સમય સંખ્યાઓને નિરૂપી બંને સંખ્યાઓનું આપણે સરખામણી કરી શકીએ છીએ સમય સંખ્યાની સરખામણી એકના છેદમાં બે અને એકના છેદમાં પાંચ આ બંને સંખ્યાઓમાં કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છેદ સમાન કરવા માટે છેદનો લસા શોધતા દસ મળે છે એકના છેદમાં બે માં છેદ દસ કરવા માટે અંશ અને છેદને પાંચ વડે ગુણવા પડશે જ્યારે એકના છેદમાં પાંચમાં છેદ દસ કરવા માટે અંશ અને છેદને બે વડે ગુણવા પડશે તો એકના છેદમાં બે આ છેદ અને અંશ બંનેમાં આપણે પાંચ વડે ગુણીએ તો એકના છેદમાં બે ને પાંચ વડે ગુણીએ છીએ અને એકના છેદમાં પાંચ એને આપણે અંશ અને છેદમાં બે વડે ગુણીએ છીએ એટલે પાંચ એકા પાંચ અને પાંચ દુ દસ એટલે એકના છેદમાં બે એના સ્થાને આપણને મળે છે પાંચના છેદમાં દસ અને એકના છેદમાં પાંચ એના સ્થાને આપણને મળે છે બેના છેદમાં દસ હવે આ બંને સંખ્યાઓનો છેદ એક સમાન હોવાથી આપણને સરખામણી સરળ બનશે અહીં આપણે એક વસ્તુનું પુનરાવર્તન કરીએ તો શૂન્યથી જેમ આપણે જમણી તરફ જઈએ તેમ આપણને શૂન્યથી મોટી સંખ્યાઓ મળે છે એ જ રીતે શૂન્યથી ડાબી તરફ જતા આપણને નાની સંખ્યાઓ મળે છે કોઈપણ સંખ્યાથી જમણી તરફ અને કોઈપણ સંખ્યાથી ડાબી તરફ આ જ નિયમ લાગુ પડે છે આ જ રીતે આપણે હવે પાંચના છેદમાં દસ અને બેના છેદમાં દસ આ બંને સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપીએ આપણે અહીં જોઈ શકીએ છીએ કે શૂન્ય અને એક આ બેની વચ્ચે કુલ નવ સંખ્યાઓ આવે છે એકના છેદમાં દસ બે ના છેદમાં દસ ત્રણના છેદમાં દસ આ રીતે નવના છેદમાં દસ સુધી આપણે સંખ્યાઓ દર્શાવી હવે અહીં આપણને માગેલી સંખ્યા એટલે કે બેના છેદમાં દસ અને પાંચના છેદમાં દસ આ બંને સંખ્યાઓ જોતા આપણને સ્પષ્ટ દેખાય છે કે બેના છેદમાં દસ એ સંખ્યા પાંચના છેદમાં દસ કરતા નાની છે આમ આપણે કહી શકીએ કે એકના છેદમાં પાંચ એ સંખ્યા નાની છે જ્યારે એકના છેદમાં બે એ સંખ્યા મોટી છે આ રીતે જ આપણે તમામ સમય સંખ્યાઓનો છેદ સમાન કરી અને તેમની વચ્ચેની સરખામણી કરી શકીએ છીએ અહીં આપણે જોયું કે સમય સંખ્યાઓની જ્યારે આપણે સરખામણી કરવી હોય ત્યારે બંનેનો છેદ સમાન કરવો પડે છે ત્યારબાદ આપણે તેને સંખ્યા રેખા પર નિરૂપી અને એને સરખાવી શકીએ છીએ થેન્ક યુ